આદર નહી અન્ન નહી ને નમાને આવ નહી આદર નહી અન્ન નહી ને નમા જોને ને રત્ના ભૂલે ચુકે એ ઘર કોઈ દી જાય નહી એ ભલે કંચન વરસે મે અરે નેણે નિરખ્યો ઘી ભલો ક્યાં ખાયો તેલ એ ચાતુર સે ઝગડો ભલો હે બુરો મૂર્ખ સે ખેલ એટલે તું મને મૂર્ખીને ગાળ આપે છે મારું અપમાન કરે છે માન કોને આપું ને અપમાન કોનું કરું એની મને ખબર છે રત્ના આ તો આતાના માન ની ખાતર હું કઈ કહેતી નથી હું પણ આતાને માન ને ખાતર કઈ બોલતો નથી ગોરલ તો તને ખબર હશે કે તારા બાપ ઉપર મારા બાપ નો ઉપકાર છે અને મને એ પણ ખબર છે
કે તારા ઉપર મારા બાપ નો ઉપકાર છે, આમી નજર છે, નહીં તો આમ રાતો પેલો થઈને નો ફરત. વારા વેણ કાઢતા વિચાર કરજે ગોરલ, એક દી તારે રત્નાની હારે જ કામ પૂરું પાડવાનું છે. એટલે હવે તું કઈ નાની ગગડી નથી, એકાદ બે વર્ષ પછી તારે પણ કોકના નામની ચુંદડી તો ઓઢવી જ પડશે ને. પણ એટલું તો નક્કી જ માનજે કે તારા નામની નહીં ચોડું. પણ આપણા આખા પંથકમાં વીરા વાગડિયાથી હમો ઓડ્યું ઘર જો કોઈની હોય ને તો એ અમારા રત્ના ભામું છે. હો હવે જાજા માખણિયા, બહુ માખણ લગાડમાં. અરે આ રત્નો છે ને એ તો મારા પગની ધૂળ છે, ધૂળ. પણ એ ધૂળ ઉડીને આંખોમાં પડશે ને ત્યારે આંખો રાતી ચોળ થઈ જાય હે ગોરલ રાણી. હવે મારી આંખો રાતી થાય ને પરિણામે તારા ગાલ રાતા થઈ જાય, ઈ મોર હળવા માંડ. નહીં તો શું? નહીં તો ગોરલ. અરે ઉભો રે માઠિયાના દીકરા, કા ભાગ્યો મારા શિયાળ. વા વા મરદની દીકરી વા, પાણી છીક બતાવ્યો રેવાને. શું કરું લખી, નાહા ખવારના પોરમાં છેડતી કરી બેઠો ને વહરો બોલવા લાગ્યો એટલે ઈ ખૂટર પર હાથ ઉપડી ગયો. ઈ તો હું જાણું છું, વગર કાળે મારી બોન પડી કોઈના ઉપર હાથ ઉગામે નહીં. હાલ હવે મોડું થાય છે, સાદે આજે મેળો જામ્યો હશે, હળોતરું જીતવા ગામ ને પરગામ ના જોવાનિયાઓ થનગમી રહ્યા હશે અને ઢોલ અને શાળાના સુરે બધા ગાના થઈ ગયા છે. હાલ ઘરે તારી પાસે દૂધ ગાવા નહીં આવું, સમજી. એ ગોળ
એ ગોરલ જોને માટે લઈ જાય છે અને હવે ત્યાં ઠીકરી હતું પડા પડી થાય. હાલે આપણે જોવા જઈએ. ના ગોરલ જોન ને પણ મારા સંગ છે. માણસ ને એક રીત ના સડે ને, માણસ ના હયા માં કિરાટ તો ના પડે ને. એમ કે જવાનિયાઓ, દીકરાઓ, આજ નો દી તમારી કસોટી નો દી છે. આજ હરણ ની ખળિયું અને ઘોડા ની ડાબું તૂટી જાય, એમ તમારા પગના તળિયા તૂટી જાય તો ભલે, પણ જોજો દીકરાઓ રંગ ના જાઓ. આજ ની દોડ માં તમારી જીત છે. આજ ની દોડ માં જે જીતે ઈ આ હોતરુ અને નાળિયેર બંને લઈ જાય. જોજો દીકરાઓ રંગ ના જાય. એક બે ત્રણ. તારી નજર લાગી, પણ મારું હૈયું કહે છે કે આ વખત ની જીત પણ એને જ છે. બીજા વર્ષે પણ જીતી ગયો. એનો પગ પૂરો વિંધાઈ ગયો લાગે છે. મને લાગે છે એના પગ ની હાથે હાથે તારો હૈયો પણ વિંધાઈ ગયું છે. બહુ પેટમાં બળતું હોય તો જા બાંધી આવે જજો વાલા મુ. અરે પણ જા ને જા.
શું ખૂંચી ગઈ કે? હા કાઢવી નથી, કાઢવી છે ને. કોઈ ભાઈબંધ ભેળો થઈ જશે તો એની પાઈ ખેંચાવી લઈશ. લાખા, હું શું ખેંચી લઉં તો વાંધો ખરો? મને શું વાંધો, પણ જોજે ગોરેલ, ઈ શૂળ ખેંચ્યા પછી ક્યાંક તું ન વાગી જાય. છોને વાગે. ગોરેલ, કાંટો મારા પગમાંથી કાઢવાનો અને સિસકારો તું ને થયો. અરે બરછી ભાલા જમૈયા વાગે તો એ આયરની દીકરી સિસકારો ન કરે હો, અને સિસકારો નીકળે તો આયરની દીકરી ન કહેવાય. આયરની દીકરીને હૈયું હોય છે લાખા. મીઠા બોલા માનવી મરખી કાઢે વેણ, એને કાંટો કદી ન વાવજો ભલે હો પારખાશે. આ શું ગોરલ, કે તારી ચુંદડી ફાડી નાખી? એમાં શું મોટી વાત છે લાખા, ચુંદડી તો પીળના પાણીતરમાં રોડી લાગે. કાંતો ભાઈના લગ્નમાં ને કાંતો મિલનમાં. એ વાત સાચી, પણ ચુંદડી ઓઢનારી એના મૂલ સમજે ત્યારે ને. હાજુ તારી ચુંદડી કેવી રૂપાળી લાગે છે લાખા. મોડું થાય છે, હવે જાઓ. ફરી ક્યારે મળશું? ઠાકર મેળો છે તારે. હારા પગમાં આટી મારી ને તારો ડોહો મોર થઈ ગયો. ગામને છે ને ઘડ જોઈ ગયો છો, એ આટી મારે એમ હતું કેવો ધોડ પાપા. હાજુ કહું પોતાને હામુ જ જોઈ રહ્યો હતો, એ હળવે ની કોઈ ફાયો ભરતો હતો. વખાણ કરતા શરમાતો નથી? તારે વખાણ તો મારા કરવા જોઈએ. નથી કરતો, આગળ બપોર ના માર માર કરો છો, રોજ તો કરું છું. અને તમારું દૂધ ખાવ છું ને? હારા દૂધ મારું ખાય છે. અને માખણ લેવા ક્યાં જાય છો ભાગ્યા? તમારે ત્યાં રોજ નથી આવતો, અને એટલે તમે તમારું નામ માખણિયા. તમે મારું નામ માખણિયા પાડ્યું છે? હા, નકર મારું નામ તરછો. હે કોણ બોલ્યું? અરે આહા, વિઝુઈ તો બુકિયા તો લખે. હે લખે કા વાલા, ગળામાં ખરડી બેઈ ગઈ છે કે ખોખારો ખાય છે? તારી મૂછનો વર તો આ લાખો ક્યારે ને ઉતારી ગયો. એ વાંદરી, ઈ તો મારા પગમાં ઠે વાગી થી ને, એટલે બાકી નહી તો હું. હા ઓલો હરોતું ને નાઈ રમણા ઘાટમો હતા કા? હવે રેવા દે, રેવા દે માખણિયા. વેવલી નો થામા, વેવલી નો નહીં તો પછી જોયું છે. એલા એમ હવે આગો ઉભરે આગો. આવતારો રત્ન અબડાઈ જવાય. એ રત્ન બોલ શું છે? લખી, તારે બુનપણી એટલી નગુણી છે કે જયારે તારે મારી અરે કજિયા જ કર્યા કરે છે. જરા કાંક સમજાવ ને એને. અને બેડી બેડી તું સમજી જા ને. એ કા હવાની વાત ભૂલી ગયો હારા નકતા? એ રત્ન, એ તો હારું છે કે હું એને વધારે સમજાવતી નથી. ને તો તારું આ ગામમાં રહેવું ભારે થઈ પડે, સમજો? અને ના સમજો તો સમજી જાજે. રત્ના બા, આ વીજળી જબ્બુ કશો ને આવજી ઠીક છે હો, પણ જેથી કોઈને માથે ત્રાટકી ને તેથી એનું આવી બી નું. મને લાગે છે દીકરા એક દી તારું જ આવી બનવાનું છે. હું એવા ભાઈ, એવા ભાઈ થી મારા કામ પાડો છો? હજી તારો લાડલો નથી આવ્યો. સોરું સોરું કહીને તો તે એને ખોટા લાડકોટમાં ચડાવી મૂક્યો છે. માં દીકરાને લાડ નહીં કરે તો બીજું કોણ કરશે? જુઓ હમણાં ઈ આવશે, કઈ કેતા નહીં એને. હા હું જાણું છું કે તું એની ભોજાઈ નથી, પણ એની માં છો માં. પણ આજે આજે ગયો છે ક્યાં? અરે ઈ તો હામે ગામ હળોતરું જીતવા ગયો છે. એ તો ઠીક, પણ કઈક બીજું જીતી લાવશે તો આ રાણી આ આપણી દશા ને એમાં. તો એના જેવું રૂડું હું? મારો દેર જો દેરાણી લાવે તો મારે માથેથી ભાર હળવો થાય. અરે પણ આયર, ઘરમાં કોઈ ખારા પગલાનું આવે તો આપણી વેળા વળે. બાકી કઈ સોનું રાંધીને કોઈ નથી ખાતા, હું ધાન ખાય છે, સમજ્યા? ભાભી જો આવ્યો મારો લાખો. લાખા ત્યાં જ ઉભો રહેજે, હું હમણાં આવી. હા તું હળોતરું જીતીને આવ્યો છે ને, એટલે એ હરગેલી તને પોખ છે. તે પોખું જ લે ભાઈ તમારો, પણ દીકરો તો મારો ને. ભાભી Thank you.
કાંટો પગ હોરવો નીકળી ગયો પછી કાઢી નાખ્યો. અરે પણ કાઢી નાખ્યો કે પોતાની ઓઢણી ફાડીને જેને પાટો બાંધ્યો એને કાઢ્યો. ઓઢણી હવે તું એલે ભાભી હવે કે વાત છે વાંધો નહીં. અરે લખા કોક બી મારી ઓળખાણ કરાવજે ને મારા દિયર ની પસંદગી ને હું એ નજરે જોઉં તો ખરી ને. હા એ હવે વાતો પછી કરજે. પેલા બળદો ને પાણી પાઈ આવ તરસા છે. બળદિયા પાણી પાઈ આવ. જોયું મારો લાખો કેવો રૂડો લાગતો હતો હળોતરા સાથે. હું તો જોતા ધરાતી જ નહોતી. અરે ઈ તો પરણી ને સજોડે તારી આમે પોખાવા ઉભો રહેશે ને તો એથી વધુ રૂડો લાગશે. હા અરે ગોરલ, અરે ગોરલ બેટા આવ્યા હતા. આ જોયું બેટા ત્રીજી વખતે ગામ નું પાણી ગયું. પાણી માટે કોઈ નું ઇજારો થોડો છે હતા. અરે ગજે પણ આ તો આખા ગામ નું નાક વાડી ને હાલી ગયો. આખા ગામ નું નાક વાડી ને લઈ જાય એવું તો કોઈ માણો નથી હતા. અરે ખંભે હળોતરું નાખીને ગામ વચાડે ત્યાં હું ની સામે હોરવા હલી ગયો. તું શું વાત કરે. એક દી મને આમ લઈ જશે હું એના જ ઘર નું પાણી ભરીશ. રોજ વાડીએ મેલી મેલી અમને બળદિયા જેવા કરી નાખ્યા છે. હા બાકી તું મને છેડતી નહીં તો હું નહીં તો શું કરી લઈશ. ના ના એ લખી તું જયારે હોય ત્યારે નાની ને ફંફેડો મારે છે એના કરતા કોઈક દાડા મીઠી નજરી નો ઘાતો માર. એ આ તરસ્યા ના પાણી પા. હવે અરે લખી રહે તરસ્યું કોઈ પંખી આમ પનઘટ પર શા માટે ચલાવે છે નયન બાણ તારા આમ તરસ્યા પર શા માટે. હવે તરસ્યા વારી નો થામા, તરસ્યા વારી નો થામા. તારામાં પાણી છે ક્યાં? તો તારામાં પાણી હોત ને તો આવો ન હોત. એ લખી એમાં એવું કઈ જ નથી હોત. તું ધારાજી બધું ખોટું છે. મને તો લાગે છે કે તે અત્યારે ચોગડું બરાબર જોયું નથી. કુંવર કે છે લખી અમે તો ચોગડ્યું જોઈને જ હાલી નીકળ્યા હતા. વહીએ કુંવારી કન્યાને કીધું તું કે માથે બેડું લઈ અને હામી હાલી આવે. હા એટલે તો તું આ હા બેરા મળી અમને. હા અરે વાંધો મુંગા મારો મુંગા દે એ બે તાળી લખી દે તાળી તું તવે. આ જો ગામના લોકો તને વાંદરી કે છે અને અમને વાંદરા. જો આપણા બે ની જોડે જામે જાય ને તો રંગ રહી જાય. હા આ ગામમાં તમને કોઈ લેતું નથી અને અમને કોઈ દેતું નથી એટલે કઉ છું આપણી બે ની જોડે જામે તો રંગ રહી જાય. બાપા હું કે છે બરાબર છે. અરે તમે બે બેન્યુ અને અમે બે ભાઈ એ નાના અરે નાની અને એ મોટા અરે મોટી છાની મને ત્યાં હતા કાલે મને ના જવો. અરે હા ખુબ મજા આવશે. હા ગાડા જુસશે ભાઈઓ હારે હશે ગામના મોટિયાર હશે બાઈઓ દીકરી. મેળામાં નથી જવું. કેમ આપણે એ મેળામાં જશું ને તો મેળાની મજા નહીં આવે. સમજી આપણે તો મેળામાં ખોવાઈ જવું જોઈએ. એ મેળાની હારે મેળો બની જવું જોઈએ તો જ મેળાની મજા આવે. પણ તને ખબર છે મારાથી એકલા ન નીકળાય. અરે ગાંડી મેળામાં જવું હોય તો એકલા જવાય. માથે ભાતા પોતા લીધા હોય બે પાંચ હરકી હરકી બેનપુરી નો હથિયારો હોય તો જ મેળાની ખરી રંગત મળે. પણ મારે બાપુ ને પૂછવું જોઈએ ને. અને તું શું પૂછતી હતી? હું જ જઈને બાપુ ની ગઝલ લાવું છું. જજા ગાડા તો નીકળશે.
પણ અમારે હાલીને જવું છે. છોડીઓ થી એકલા મેળા ન જવાય. આજકાલ ની છોડીઓ કે આપણને ખબર ન પડે શું જમાનો આવી ગયો છે. આટા એ દોરો છે ને એ સીમારે ખીજડો હોય ને યા બાંધવો જોઈએ એટલે ઘણા મારે ખીજડા જેવો હોય ને એ પછી નડે નહીં. નડે નહીં એટલે કેવા હું માગ છોડી દીકરો લખે પણ આતા એ કાલ લગાડું નાખે છે કે મારે મેળે જવું છે મેળે જવું છે તો ભલે ને જાય મેળે અમે મેળે જઈએ છીએ. ભલે ભલે બધા સંભાળીને જાજો અને રહેલા આવજો. ભલે આતા શંકર ભગવાન તમારી જોડી સુખી રાખે. કા ગોરલ પાણી પી લીધું? ના. કેમ તરસ નથી લાગી? લાગી તો છે પણ કોઈ પાનાર મળે ની રાહ જોયે છે. તરસ્યા ને પાણી પાના ન મળે ત્યાં લગન તરસ છે છીપાય જીવને સંતોષ છે થાય. એ તો અરસ પરસ છે ગોરલ. કોઈ પ્રેમ થી પાનાર મળે તો તરસ છીપે ખરી. હું પાઉં પાછો? હા કેમ નહીં. થાકશો તો નહીં ને? પીનારો થાકશે પાનારી નહીં થાકે. તો પાઉં ત્યારે. બેઠા પછી પામરી મૂકવી પડે. મૂકશો પામરી? ના ના અરે માટિયા ની ખબર તો પડે કા પામરી ને છે. મૂક પામરી. ના ના હું મારી પામરી તો નહીં મૂકું. હું મૂકું ને કોઈ લઈ લઉં તો એ હાથું તો મૂકવાની. એ હાથું જ તો ન મુખાય લખી કોકના હાથમાં પામરી જાય ને એ વળી કોકને દેખાડે તો આપના ઘરને આબરું શું. અરે ગાંડી આટલા બધા ફેર ની મારી પા કયો વાંકો વળીને લેવાનો છે. ના ના હું તો નહીં મૂકું. તો હું મૂકું? હા તો એમ કહે તારી પાસે મારી પામરી છે ને કીધે પણ મારી પાસેથી પામરી દઉં ને કોક જોઈ જાય તો. અરે કોઈ નહીં જોઈએ દે ને. ના અરે દે ને દે ને દે. શું લખાણ પામરી કઈ લખા રાડુ શાની બાળા છે. તાકાત હતી તો ફાળકો ફરતો તો તઈ લેવી તને પામરી. હું તને જોઈ લઈશ
હવે જા જા જોવા વાળી ના, હજી તાકાત હોય તો કટાર કાઢીને લઈ લે, જોઉં તો ખરું કેટલું બળ છે તારા બાવડામાં. અજમાવી લીધી તાકાત. લે ગોરલ, ઠીક છે બચ્ચા, હાસ તો જવા દઉં છું, પણ ફરીથી તને જોઈ લઈશ. લાખા, આ તો પ્રીતની પીર છે અને એ તારા લોહીની, પણ મને મારા બહેનપણીને તો મળવા દે. દે નહીં, આ તો લોહિયા કટાર કહેવાય ગોરલ, ના દેવાય. હું કામનગારી હોય, ગમે તેમ હોય, તોય મારી બહેનપણી છે, અને જેણે તને જીવનદાન આપ્યું એ તો મને મારા કાજાથી વાલી છે ગોરલ. હા લાખા, હરકી બેનું તો છાતી છાતી લગાડીને મળે, હરકા ભેરું બંધ ખભે ખભા લગાડીને મળે, ને દુશ્મન આંખે આંખોથી મળે. અને બે મળેલા જીવ લાખા. બાપુ, આ ભેંસું તો દવાઈ ગઈ, પણ હજુ ભાઈઓ નથી આવ્યા, ને તમે વાતોમાં બેઠા રહ્યા. અરે બેટા, હોળ્યા બારોટે મારે દીકરે જે મેળાની વાત માડી તો ઘડીભર મને મારી જવાની યાદ આવી ગઈ. તે બાપુ, તમે ખૂબ મેળા કર્યા હશે કા? બેટા, મેં તો કંઈક મેળા કર્યા અને કંઈક ના મેળામાં મેળા કરાવ્યા. બસ દીકરી, હવે તો જાતિ જિંદગી એ ઠાકર ધણી આપણા ઘરમાં મેળાની મોજ રાખે. મોજ રાખશે બાપુ, મારા ભાઈઓ તો બિચારા ભોળા છે, હવે જોઈએ એની ઘરવાળીઓ કેવી આવે છે. રામ રામ બાપુ. એ રામ 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 રામ. અરે લખમણીયા, તું અત્યારે આ ક્યાંથી રે? અરે આપા, ઠાકોર ના દર્શને ગયા પાછો રે. વાહ ભાઈ, તારે ને ઠાકોર ને વળી શું લેવા દેવા? આપા દર્શને જવાનું એટલે જવાનું. વાહ ભાઈ વાહ. જુવાનિયા આવો આવો બેસો. તારા દાસા માંથી મૂસો તો બહાર કાઢ, પાછો કે છે કે મને નાક માંથી આંગળી બહાર કાઢ. અરે મારે શું રતન જણ્યા છે, વાંદરી હળવી માં હળવી. હલો આપણ અમે જઈએ, કઈ કામકાજ હોય તો અમને કેજો, અમે બે ભાઈઓ આવીને એક હમટા કરી જઈશું. કા બરાબર ને ભાઈ? કામ તો ઘણું છે,
પણ કરે કોણ? ઓહો, જે હોય કઈ નાખો ને, આપ ઘડિયા કરી નાખીએ, એમાં વાર કેટલી? કા માનણિયા, આપવાનું કામ કરશું ને? તું કહે તો હું ક્યાં કરું એવો ને, અને આટાનું કામ તો આપણે કરવું જ જોઈએ ને. કહો આટા શું કામ છે? બારો લાવું, હઠિયો લાવું, લાકડા લાવું? શું મને બારો? અરે ભાઈ, આ તો વ્યવહાર ની વાત છે. અને વળી તમે પટેલ ના દીકરાઓ કહેવાઓ, તમારે ઘેર 5-25 મહેમાનો આવતા જતા હોય છે, એમાં વળી જો 2 મૂર્તિયા સારા મળે ને, તો આ 2 દીકરીના હાથ જુગડા કરી દો. અરે અરે આપા, આમ ગામડે ગામડે રખડીને મૂર્તિયા ગોતવામાં ક્યાંક જો ખોટા રૂપિયા જેવા મૂર્તિયા જડી ગયા તો શું કરશો? એના કરતા અમે બેઉ એક ગામના, તમે જોયેલા, તમે જાણેલા, તમે ખખડાવેલા અને ચોખ્ખા હોના જેવા, જો તમારે દીકરીઓ દેવી જ હોય તો અમે બેઉ રામ લખમણ ભાઈ ને આપી દો ને, એમાં વિચારશે ને વળી? હા. અરે અરે, આ શું, પટેલ ને ઘેર મારી દીકરીઓ, અને વળી તમે તમે શું મારી દીકરીઓને લઈ જવાના? હવે અમે લઈ જઈએ તો હું મારો બાપ લઈ જશે. એ વાંદરી કાળોત્રી, હવે ના પાડતી નહીં. આપ હું ક્યાં થાળે પડતું તો નથી, કેમ કે બાપાએ આપણને આખી નાતમાં ભોગવી કાઢ્યા છે, અને હવે જો ના પાડશું ને તો આનાથી સારું ઘર નહીં મળ્યો. તારી વાત સાચી છે. હે તો આપા કરો તૈયારી અને લઈ લો ઘડિયા લગ્ન. હે શુભ છે શીઘ્રમ. અરે તમે આ ઉભા રહ્યો, હમણાં જો ગોર બાપાને બોલાવીને આવું છું. પરણ્યા એટલે પ્યારા ગાડી, ચાલો આપણે ઘેર રે. ગોરા, એ ગોરા, ગોરા, અરે ગોરા, એ ગોરા. શું છે? લાવ્યા લાવ્યા. શું લાવ્યા? એ જોતો ખરી, લાડી લાવ્યા. અરે તારી સખી લાવ્યો. અરે હવે અમને પોંખી લે. એ પોંખ્યા વાળી નો થામા ગાંડા, કુંવારી કન્યા થી તે કોઈ દી પોંખાય ખરું? હા, સ્વયં કરો. તમે ત્રણે અહીં ઉભા રહ્યો, હું જ તમને પોંખી લઉં છું. હા, આની નજર ઉતારાશ કે શું કરાશ? અરે આ પોખું કેવાય? ધણી ને કોઈ દી બાયડી પોખતી હશે? હવે ઘણા એવા નમાલા ધણી હોય ને તો બાયડી ને એને પોખવું પડે. આજે તો કળશિયો પોખું છું, કાલે હવે સાવણીએ પોખીશ, અને સાવણીએ થી જો પોખાતા નહીં ધરાવ ને તો હામેલું લેવું પડશે, હામેલું. હા હા, હવે સસવ ના ઓરડામાં જાઓ, આ તા આવશે ને તો બરાબર પોખશે તમને. હાલ હાલ લકી, હાલ હટકાર. અરે કાલે તમે બધા મેળે ગયા હતા, ત્યાંની રંગત ની તો વાત તો કરો. કાલ મેળા પછી જી બનવા બન્યો ને? હા હા, એ તો હજી આખી હામે કરવા છો. કાલે હું થયું? અરે આટા, મેળો માલી અને ઘેરે આવતા તમે, ને આપડે પાદર માં નદી ના ધોળા માં ગોરાલબા ની વાહે દીપડો પડી ગયો. અમે બધા એવા હેપતાઈ ગયા ને આટા, પછી એટલે જુવાન આ કોને ક્યાંથી ફૂટી નીકળ્યો ને, પોતાની કટાર કાઢી દીપડા ને વગડી નાખ્યો. અરે આટા, એ મારી નજર આવે હજી એક હાથ નથી રહ્યો. કોણ હતો એ બહાદુર નો દીકરો? આતા, એ તો મારે નો લાખો હતો લાખો, એની તો કઈ વાત થાય, જે હળોતરું જીતે ને એ દીપડા વાહે દોડી ગયે. હા આટા, હો જોઈ લાખો ન હોત ને તો ગોરલબેન તો હતા નહોતા થઈ ગયા હોત. લ્યો હલા માખણિયા, ખોટું માખણ નગર માં વાયડી ને? હા, એ તો હું જરાક વાહે રહી ગયો, બાકી હતા હું જ મોર પહોંચવાનો હતો. હા હા, હતા એ વાત સાચી. હો, એ તો ઓલું શું કેવાય, ઓલું શું આપણે કેવાય, આપણે હા ઘંટા હાથ નીકળ્યો. લ્યો પૂછ્યું તું શું એવું ને કે હા અમે જતા હતા ને રત્નાભાઈ ને ખરે વખતે જ ઠેસ વાગી. હા હતા, હા હું હા હતા હા હતા કર્યા કરે જ રત્ના. ભોળા તારા જેવા આદમી તો મારી ગોરલ ના રખો ઉપા કરવા જોઈએ, ગામની બેણીઓ દીકરીઓના રખોપા કરવા જોઈએ. એના બદલે તું મને કહેશ કે હું પાછો વળી ગયો, મને ઠેસ વાગી ગઈ. રત્ના, આજે આ ડાયરાની માલિકા મારે તને એક વાત ચોખીને ચટ કહેવી પડશે કે બેટા, હું તને કઈ નજરે જોઉં છું. મારી તો એક જ ઈચ્છા છે કે તારા બાપે જે મારા માથે ઉપકાર થયો છે એ ઉપકારનો હું બદલો વાળી દઉં, મારા માથાનો ભાર હળવો કરી દઉં. કારણ કે આજે હું ના જાત માં પૂછાઉં છું, ગામનો મુખ્ય બન્યો છું. એ બધો પ્રતાપ તારા રૂડા બાપ નો છે બેટા. રત્ના, તને ખબર છે બેટા કે જે દી વાઘર થી સુંડલે ઘર લઈને હું આવેલો તે દી તારા બાપે મને મિત્ર ભાવે પોતાના ઘરમાં રાખ્યો ન હોત
પોતાની જમીન માંથી જમીન નો ટુકડો કાઢી ના દીધો હોત તો મને રોટલે રડતો ના કરી દીધો હોત તો બેટા આજે હું અહીં ના હોત. સમજો બેટા, આ તો રાખેલી રખાવટ ન ભૂલાય, જૂની મિત્રતા ન ભૂલાય, એટલા સારું થઈને બેટા હું તને કહું છું. પણ તું એ હંધાઈ ઉપર પાણી ફેરવી નાખ્યો. તમે ફિકર નહીં કરો હતા, હવે તમારે કોઈ દી કાંઈ કેવું પડે એવું કઈ જ નહીં બને. બેટા લખું તું કેવી મજા કરે છે? એ આતા અમે લાવ્યા, ઈ અમે લાવ્યા. લાવ્યા? હું લાવ્યા બોલીશ. એ માનનીય ભાઈ અતન કે હું લાવ્યા હતા. ફરકો બોલે, ફરકો બોલે. અમે બોલ હું લાવ્યા હતા. એ તો જે લવાતું હોય એ લાવ્યા હતા. લવાતું હોય તો પણ કઈ મોઢા માંથી ફાટી હું દૂધી લાવ્યો. એ હતા, એ લવાતું હોય એ જ લાવે ને. મોઢા માંથી ઢાંઢા જેવો થયો તો હજુ નાડું મોઢા માં મોઢા માં રાખે છે. કાઢવા હું લાવ્યો. એ ભાઈ હવે તું જ કે હતા ને હું લાવ્યા. વાત જાય માતા, એમ છે ને કે કાલે અમે ઠાકર ના દર્શન ની ગયા હતા. ઠાકર ના દર્શન હા હતા. પછી અમે ત્યાંથી જરા મોડું થયું ને એટલે હલતા હલતા રસ્તામાં અમને વિચાર આવ્યો આટલા આવ્યા છે તો સવા એને આપડે દર્શન કરતા જાય એટલે અમે ત્યાં ગયા હતા. બોલે હું કહું એ હતા. વાત એમ છે ને આ ઠાકોરજી ના દર્શને તો રોજ જઈએ છીએ પણ કઈ ઠાકોરજી આજ લગ્ન પ્રસન્ન થયા નહીં અને હવા યાર પ્રસન્ન થઈ ગયા અને અમને બેવ ને કહ્યું આ તમે બેવ એક એક લેતા જાઓ. પણ મોડા માંથી ફાટી કે બેવ એક એક લેતા જાઓ તો હું લઈને આવ્યા. હું કહું અમને કીધું કે એક એક સોડી હું લેતા જાઉં. લ્યો સોડિયું આ એની દીકરીઓ એટલે આ તારો સવાયર સોડિયોની હળી માડીને બેઠો છે તો બધાને એક એક આપતો ફરજ. વાત એમ છે ને કે આ હવા આયર ને વૈદ્ય ભાવતું તું ને બતાવ્યું એમની સોડીઓને કોઈ લેતું નતું અને અમને કોઈ દેતું નતું એટલે અમને ઘડિયા લગ્ન લીધા અને અમને બેવ ને એક એક દીકરીઓ પરણાવી દીધી. હવે વગડાવો ઢોલ અને ફૂંકાવો શરણાયો અને ગામની બોન દીકરીઓને ખોબે ને ખોબે રચાવો હા કરવો એટલે ગામના લોકો જાણે તો ખરા કે અમે અમે પરણી ને આવ્યા. અકર્મીઓ લગ્ન કરતા પહેલા મને પૂછવું હોત તો હું જાતું તું તમારું. એ વાત કરી હા હા. પણ લગ્ન કરતા પહેલા હતા તમે અમને ક્યાં પૂછ્યું તું? હું એમ કઉ છું કે તમારા માં કમાવાની ટેવ છે. નથી ને તમારું કેવું એમ છે કે તમે બહાર જઈને અમને ખવડાવશો શું? એ વાત સાચી હો લખી ની સાચી ને. એમ કરો તમે આતાની પાસે જઈ એમના પગે પડી બે જણા માફી માંગી લ્યો. હા માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ના થાય. હાલ પગે લાગ. તું માફી માંગી લે. અરે તું મોટા તે હાલાર પાછા હાલાર જા. અરે ઓ લક્ષ્મણભાઈ ઓ લે કર વાત. એ બેન તું ભાત લઈને કા આવી? એને મૂકવી હતી ને તને ઘરમાં રાખવા હારું તો હું એ ઘરવાળી લાવ્યો અને એ જ ઘરમાં પુરાઈ રહી. હા હા એને વાતે કયા ઘા વાગ્યા છે તને ભાત લઈને મોકલી? એ ઘા વાગે મારા દુશ્મન ને મને હું કામ ને વાગે? હા ભાઈ ભાભી ને તો અટાણે તમારા વેણ ના ઘા વાગ્યા છે. ને મને એના આ નેણ ના બાણ વાગ્યા છે તે આ બેન ની સામે બૈરી ના ધબ્બા ખાવા પડે છે. થાના મારા થાના બેન ની સામે વેવ ના ઉઠાવશો. એ વેવલી ની વેવલી ની થામા હવે જે લાવી હોય ઝટ કાઢ. આ પેટ માં ઝાડ લાગી છે ને ભાભી ને તો હૈયા માં ઝાડ લાગી છે. ત્યાં ધાવાનું બંધ કરો ને ખાવાનું લ્યો. નાના તો તમે છો એટલે મારે તમારું ધ્યાન રાખવું પડે ને ભાભી. ગોરે હૈયાના ઉમળકા ને હું ઓળખું છું. જા બેન. ગમે તો ખરું આ તો અમે તો પૂછું છું.
તો હું એ પૂછું છું કે એકલા એકલા અહીંયા શું જોતા છો? ગોરલ તું એ જો, આ ધરતી એ કેવી લીલી છમ ચૂંદડી ઓળી છે. લાખા, હૈયાનો મેળો જ્યારે રીતના પાણી વરસાવી જાય છે તે મનની મોલાતું લગનની ચૂંદડી ઓળવાનો વિચાર કરે છે. ગોરલ, વિચાર કરવાથી વાત નથી બનતી. ગોરલ, કુટુંબમાં રહેવું હોય તો એના હિતને ન ભૂલવું જોઈએ. તે હું ક્યાં હેત ભૂલવાની વાત કરું છું? તું તારે જે બી મરજી પડે તે બી તારા મા બાપની ચૂંદડી લઈને મોકલજે લાખા, હું હેતથી વધાવી લઈશ. લાખા, તારી આંખમાં આંસુ? નહીં, મા બાપની યાદ આવી ગઈ હતી. ગોરલ, ભગવાને નાનપણથી જ મા બાપનો પ્રેમ તો લઈ લીધો, પણ એમના હેત પ્રીતને ભૂલાવે એવા ભાઈ ભાભી દીધા છે. પણ એ ઓળખાણ તો તું એમને જોઈશ ને તે દીધા છે. કેદી મેળવીશ એમને? કેને લાખા, કેને? જેદી તારી મરજી થાય ને મારે ઘેર આવજે. મારે એ નાત જાતમાં રહેવું છે લાખા. નાત જાતમાં રહેવું છે? એ નાતવાળી, હેત પ્રીત નાત જાતના તો શું, જગતના તમામ બંધનો તોડી નાખે છે. પણ હું તો જેદી તું તેડવા આવે ને તેદી જ તારે ઘેર આવીશ. તે પેલા નહીં. નહીં નહીં નહીં, બરાબર વિચાર કરીજો. કોક જોઈ જશે. અરે છોને જુએ, છોડી દે મને. અરે અરે લાખા, આ તું શું કરે છે? તને આમ છઠ હાલી જતા જોઈ હૈયો હાથ નથી રહેતો. ગોરલ, રાખવું પડશે લાખા. છોડી દે મારી ચૂંટણી, એ તો મારી લાજ છે. તારી લાજ? એ તો મારી લાજ છે. ગોરલ, બોલાવે ક્યારે મળીશ? આ વાત હું તને જ પૂછું તો. કાલે પરોઢીએ મહાદેવના દેરે આવીશ ને. લાખાની બેન કેમ ન પાય? તું ગા. હા, કુંવારી કન્યા તો ગા ગણે ને. લે હવે હું જાઉં છું. બસ કાલ મળશે. કીધું એથી કરે. હજી તો ઘડીક વાર થઈ, ત્યાં તો જાડા રાત કરવામાં. ગોરા, તને ઘડીક લાગે છે? અહીંયા દિન અમી ગયો. તે એમાં ગાગા શું માંડાની હતી? એ ઓલા ધણ ખુરજો રત્નો જતો હતો. રત્નો? હા રત્નો. હવે શું થશે ભાભી? એ બાપુ ને વાત કરશે તો બસ થઈ ગઈ ને દિલીદર. અરે નણંદભા, જ્યાં સુધી તારી આ ભાભી છે ને ત્યાં સુધી અહીંયા આમ રાખીને ફરતો તારે. પણ ભાભી, બાપુ નું મન રત્નાકર છે ને મારા મનમાં લાખો, એ વાત બાપુ ને કોણ સમજાવશે? ગોરલ, બાપુ અંતરની વાત તો જાણે જ ને. ના ભાભી, બાપુ ને મન અંતર કરતા આબરૂ મોટી છે ને આપણે તો મોટા ખોરડાના છોરું કહેવાય ને. મારાથી એ વાત બાપુને ન કહેવાય. એમાંય વળી મેં લાખાને મળવાનું દેણ દીધું છે. કાલે મહાદેવને મંદિરે આવશે ને રત્ન ત્યાં પહોંચશે. હવે શું થશે ભાભી? તો ફકર કરમાં ગોરલ, કાલે જાગરણ છે, તારા બદલે હું જઈશ ને એ રત્નાની રેવડી દાણા દાણ ન કરી નાખું તો મારું નામ લખી નહીં. ભાભી, ગોરલ ગોરલ ગોરલ. ઓહો, આજે તો આયરાણીમાં એટલો બધો ખોવાઈ ગયો છે કે એટલું નથી જાણતો ક્યાં ગોરલ ના રૂપ અને ક્યાં હું. પણ લખો તમે, ગોરલ ક્યાં? એ કેમ ન આવી? એ અત્યારે નહીં આવે. પણ કા એને મને અટાણે અહીં આવવાનું કીધું તું ને? હું જાણતો નથી મીરા. આજ ની રાત તો કઈ ના ઉજાગરા ની રાત છે. અત્યારે વાત કરવાની મજા નથી, તું જતો રહે. પણ ને પણ જો, આજે જાગરણ છે એટલે હું ગોરલ ને ગમે તેમ કરીને અહીંયા મોકલીશ. પછી તમે તમારા નિરાશ બેસીને ઘરે જઈને વાત કરજો. લખુબન, તમારી વાતે મને ફકરમાં નાખી દીધો છે. અરે ફકર કરવાનું છોડો મારી માટે ને. તું જાણે છે, જો તું ના જાણ તો તને મહાદેવજી ના સમજે, મારા સમજે. પણ ગોરલ રાતે અહીંયા આવશે તો ખરી ને? મારા પર વિશ્વાસ રાખ લાગે. લાખા, શેની તૈયારી? ભાભી ભજનમાં જાઉં છું. જાવ હોય તો જા, હું ના નહીં પાડું. પણ આજ તું ભજનમાં જાતો એમ નથી લાગતું. કાં એમ બોલે ભાભી? તું ગમે એ કે, પણ ઠાકરના મંદિરે જવાના લખણા નથી ને આ લુગડા ન હોય. અરે ભાભી, આજે કઈ જેસલ તોરણ ના ભજન ન હોય, મીરા ના ભજન ન હોય, આજ તો જાગરણ છે. આજ તો કાન ગોપ્યું ને રાતડા હશે. હું જાઉં ને ભાભી. પણ વેલો આવી રહેજે. અરે આવી જાઓ. અરે ભાભી આવજો.
કેવું પડે બાપીઓ, હું તારા કાપડા ની કહ બાંધી છે, જાણે બાંધુ રહે ને બક્તર જેવી. તમે જે ઘર માં કરો છો ને તે વેવલા થઈને બસ વખાણ જ કર્યા કરો છો કે હું કહું છું બહાર નીકળો. બા એ આમ ધક્કો ચડો મારે છે. હવે હું તારો ભાઈડો છું, હું કઈ તારી બાયડી નથી. હા કે બાયડી હું તમારી ભલે ન રહી, પણ તમે ઓરડામાં આટલા વેલા ઘરે આવો છો કે શરમાતા નથી? હું કામ શરમાવું? સારું, ત્યારે તમે ઉપર ચડ્યા છો તો હું અહીંથી ઉતરું છું. એ ઉભી તો રહે. એ નક્કી ક્યાં હાલે? એ શરમા 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 જરા મારા ભાઈડા છે ને, મારું નામ લેતા શરમ નથી આવતી? એ તું યા મારું નામ લે ને, જો તું મારું નામ લે ને તો મને એવું મીઠું મીઠું લાગે. બહુ મીઠું લાગે? બહુ મીઠું લાગે? તો તમે આ નાકમાંથી આંગળો તો બહાર કાઢો. તમે આવું કરશો શરમ મને આવે છે. સાચું લખી પાછું મારું નામ લીધું? હવે કદી તારું નામ નહીં લઉં. બસ પણ લખી મૂંગા એ આ રાતી પેલી આખું કાઢમાં. હવે તો હું તારો ધણી છું. તે શું છે? અરે ભાભી, હવે ભાઈ આરે વાતો કરવાથી પરવાર્યા હો તો હાલો ઢોલ વાગવા માંડ્યા. ગોરલ સરોવર ને હંસુ જપે, વરખા જપતો મોર, સાજન ને સાજન જપે, ચાંદો જપે ચકોર. ગોરલ હું તારી ફકર કરતો હતો. જો ને અંધકાર છવાયો છે, વગડા નો મારક ક્યાં જીવ જંતુ? જીવ જંતુ? જીવ જંતુ તો દાદા પોતાના ડોકમાં લઈને બેઠા છે. આપણે અહીં ક્યાં સુધી ઉભા રહેશો? હાલ ને બેસી. આજે તો ભગવાન શિવ શંકર ની સાથે મારે તારામાં સમય જવું છે. ગોરલ દેહ ના દાન તો ચોરી ના ચાર ફેરા ફરી, અગન ની સાથે તું મારી થા, મારી ભોજાઈ ના હાથે પોખા, ઈ પેલા ન હોય એ મધીરી ન થા. ગોરલ આયર ના છોરું આટલા ઉતાવળા ન હોય. આયર ના છોરું ઉતાવળા ન થાય એ વાત સાચી, પણ લાખા હાથ આવેલો આવો અવસર શે જવા દેવાય? વળી લાખા કોક દી મારો કાન સોનાની દ્વારકામાં ગયા પછી હાથ ના આવે એ કાન સોનાની ચમક જોઈને ચડી જાય ગુરા ને રાધાને વિસરી જાય. પણ આ લાખો નહીં હો, હું તને ભગવાન શિવની સાથે કોલ દઉં છું. જીવશું એ ભેળા ને મરશું એ ભેળા, તને મૂકીને એક ઘડી હું અળગો નહીં થાઉં ગુરલ, એક ઘડી અળગો નહીં થાઉં. ગોરલ કોઈ આવતું લાગે છે. અહીંયા કોણ આવે? તું નકામું વહેમાય છે. જરૂર કોઈ આવતું લાગે છે, મારા પાન ભૂલ ન ખાય. તું જા. પણ લાખા કોઈ આવી જાય ને મોડી રાતે તને અમારી સાથે જોઈ જાય તો? ભલે ના જોઈ જાય, હું અટાણે નહીં જાઉં. તને મારા પણ છે, કાલે ફરી મળશું. તું અત્યારે જા. તો કામ આપ્યા છે એટલે જાઉં છું, પણ કાલે મળીશ તો ખરું ને? હા આપે છે કોઈ? દીકરીઓને મોડી રાતે એકલા મળવાની મરદાનગી ત્યાં સારી કેળવી છે. સુરત ના આદમીઓના આવા જ પાણી હોય ને? જે પર કાબુરા ઘટના સોરઠી માનવીઓના પાણી તે જોયા નથી, હજી ભાયડા ભેટ્યા લાગતા નથી. હું એ જ ભાયડાનું આજે પાણી જીવાને બતાવવા આવ્યો છું. લાખા મૂર્ખા, મારી સામે આવે એવો માટી અટાણે તો હું કોઈ ભાળતો નથી. એ તો જેદી માટીએ માટીના મામલા મચશે, મર્દે મર્દુના ધીંગાણા થશે, તેવી ખરાની ખબરું થશે. પહેરવો જોઈ શું રહ્યા છો? બતાવી દો આપણું પાણી આ દીકરાને.
પાઘડી. અને ગોરલ બા દર્શને ગયા છે, આવો મોકો ફરી વાર નહીં મળે, તું જલ્દી તૈયાર થઈ જા. ખટ ખટ ખટ. હે ભગવાન, એવા તમે કયા પાપ કર્યા હતા કે આવો ઉતાવળિયો ઘરસાર મારી માથે પડ્યો? આહા, એવો તે હું શું ખોટો છું? એ હું રૂડો છું, રૂપાળો છું, જુવાન છું. આહા, અને જો તને, અરે કપડા કાઢીને નવા પહેરી લે, હું તને બજારમાં લઈ જાઉં, ત્યાં તને નવી નવી વસ્તુઓ અપાવું અને મારી રંગીલી લખો બનાવું. શું કહ્યું? બજારમાં? ના, મારે નથી જવું. કેમ? એક વખત કીધું નથી જવું? જો લખું તો મને આમ ધખાવ નહીં આવે, નહીં તો પછી જોયા જેવી થશે. હવે રેવા દે, રેવા દે, નબળા માટી બૈરા પર શુરા. એટલે તો બધા મારી ટીખણ કરે છે. અરે હવે જોઉં છું કે કોની માય સવાતે શું કા ખૂટલ પાછળ ટીખા કરે. લે, અમારા કુંવર તો હજી ફોડે છે. લાખા, તારા કાન ગોપીના રાસ પૂરા થયા? ગોરલ, તું ફિકર ન કરતી. લાખા, એ લાખા, રાજા માણસો ને ધીંગાણું કરી એકલે હાથી મેં ભગાડ્યા છે. દાદી, જો જાગરણ ન હોત ને તો એ કાયા રત્નાને તો હું ગામ માં જઈને મારત, પણ ભાઈ ની લાજ શરમ આડે આવી. તને ભલે ભાઈ ની લાજ આડે આવી હોય, પણ મને નહીં આવે. લાવી પાઘડી, હું એ ગોરલ ને જઈને પૂછીશ. ના ભાભી, આમાં ગોરલ નો કઈ વાંક નથી, આ મારું ને રત્ના નું ધીંગાણું છે, અમે હિસાબ સમજી લઈશું. તું હજુ બચ્ચું છે લાખા, તને આ રમત નહીં સમજાય. આ કાવતરા માં ગોરે અને એના બાપ બેઉ નો હાથ છે, કારણ કે માલદાર છે. થોડી સોખવટ કરવી છે. એની સોખવટ કરવી છે? મારા બાપ ના બોલ ની, ભાઈ બંધી ના તોલ ની હતા. જયારે જયારે તમે મને કહો છો કે તારા બાપ નો ઉપકાર નો બદલો મારે વાળવો છે, હું તને બીજી નજરે જોઉં છું. તો હતા, આજ હું તમને પૂછવા માંગુ છું, તમે મને કહી દો કે તમે મને કઈ નજરે જુઓ છો? ભાઈ ની, ભત્રીજા ની, દીકરા ની કે પછી? પછી પછી હું કરે છે રત્ના? હા બસ દીકરા, હું તને એક આયર જે નજરે જોતો આવ્યો છે એ નજરે જોઉં છું, તને મારા ભાણેજ ની નજરે જોઉં છું. દીકરા મારા, તને મારા ભાવી જમાઈ ની નજરે જોઉં છું. તો પછી આતા મુરત ક્યાં જોડાવાનું છે? આજે અથાડી 20 છે, તમે કહેતા હો તો હું હમણાં સુંદરી ને આવું છું. અમારા બે માં ગોરેલ કોણ? મારું જ નામ ગોરેલ. આવું ક્યાંથી આવો છો? આવીએ છે તો ઘણે આઘેથી, જો ધારો તો પાહે ના છીએ, અને છેટું પાડવું હોય તો ઘણો છેટું પડી જાય. પણ હું તમને નથી ઓળખતી, એમને ક્યાંથી ઓળખે? મેનાતુની માલિપા જન્મેલી, ચાંદીની છીપે જેને દૂધ પીધા હોય એ રામ પાતર માં રાંધનું થારીને ખાનારને ન ઓળખી શકે. પણ તમે તમારી ઓળખ તો આપો. મારી ઓળખ આ પાઘડી આલશે. આ તમારા લાખાની પાઘડી તમારી પાસે ક્યાંથી? કોણ છો તમે? આ પાઘડી બાંધનારની ભાભી. પાઘડી કેમ બાંધવી એ શીખવનારી, ને પાઘડીના પેચ પર ઘા કેમ છીલવા એ બતાવનારી રૂપાંદે. પણ આજે પાઘડી નાખનાર પેચ નાખતા ભૂલ્યો, ને ભાભીની શિખામણ અવળી પડી.
તો તમે રૂપાંતર ભાભી લાખાએ તમારા ખૂબ વખાણ કરેલા. તમને નજરે જોવાની હોશ હતી, એ આજ પૂરી થઈ. આવો ને બેસો તો ખરા, આ માખા કેમ ઉભા છો? તમારા જેવા માલધારી પર અમારા જેવા ગરીબ નો ઓછાળો ન પડે એ સારું હું અહીં જ હારી છું. ભાભી લાગે છે કે તમે આજ સજો કરવા જ આવ્યા છો. મારા પર ક્રોધે ભરાવાનું કારણ, જે દેર ને વાલતી દીકરાની જેમ મોટો કર્યો હોય, એનું લાલન પાલન કર્યું હોય, એ દેર ના હૃદયમાં ટાઢા ડામ દેનારી પર કઈ ભાભી ક્રોધે ન ભરાય. હું એટલું જ કહેવા આવી છું, આ રાણી દિલ દે ને હૈયું લે, હે દે તો માથા એ દઈ જાણે, પણ કોઈ દી કોઈનું માથું ઉતરાવે નહીં. સમજી? મેં હૈયા ટાઢા ડામ દીધા, માથું ઉતરાવ્યું, પણ કોનું? હું કઈ સમજી નહીં. ફટરે ભૂંડી, વીરા બાગડિયાની દીકરી થઈને હજી એ ખોટું બોલે? હું કોઈ દી ખોટું બોલતી નથી. મને કઈ ખબર હોય તો મને મહાદેવ ના કર. મહાદેવની શાખને બદનામ ના કર ગોરલ, એક સ્ત્રી સામે સ્ત્રી ચરિત્ર ના કર. જો તારા રુદ્યાની ભાવના ચોખ્ખી હોત, જો તારામાં અમીરાતના અભિમાન ન હોત, તો મારા દેર ને માર ન ખવડાવ્યો. શું કહું, મેં મહાજીનો વિશ્વાસ ન આવતો હોય તો જો આ સાબિત તો શું મારો લાખો મારા લાખાને ઘાયલ કરનાર માટી હજી આ ધરતી પર પાક્યો નથી ગોરલ. અરે આ પંથકની માલી પર કોની માએ સવાસેર સૂટ ખાધી છે જે મારા લાખા ઉપર હાથ ઉગામે? એક તો તેને માર ખવડાવ્યો ને. ના ના ભાભી, મેં માર નથી ખવડાવ્યો. મારા લાખાની આડે હું તો ઢાળ બની મોતને ભેટી દઉં. કહો તો ખરા, મારા લાખાને ઘાયલ કરનાર કોણ છે આખુટલ? એને તો તું જ જાણતી હોઈશ. અમે ક્યાં જોવા આવ્યા હતા? જો હું જાણતી હોત તો એક જ ઝાટકે ધડ પરથી એનું માથું ઉતારી ના લે. મને તો મારા લાખાના લોહીનું મૂલ જોઈએ છે. બોલ, આપીશ? રૂપા ભાભી, તમે લાખાના ભાભી છો, હું ગોરલની ભાભી છું. અટાર લગી તો હું વચ્ચે બોલી નહોતી, પણ હવે બોલ્યા વગર છૂટકો નથી એટલે બોલું છું. મારા નણંદબાને ટકોર કરશો નહીં? લાખાની હેતપીતની હું સાક્ષી છું, પણ પ્રીતના પારખા લેવા હોય તો આમ ન લેવાય. આયરાણી, મારે બીજું કઈ સાંભળવું નથી. હું તો એટલું જ જાણું, મને મારા લાખાના લોહીનું મૂલ જોઈએ, કા તો મારા લાખાને ઘાયલ કરનારનું માથું. ભાભી, માથું આપવું એ તો મારા ગજા બારનું વાત છે, પણ મૂલ તો હું પોતે જ ચૂકવીશ. માગો, મૂલમાં શું જોઈએ? ચુંદડી, ચોખા ને પોખવાનો લાકડો. ઓહો, તમારી જેવી આયરાણી મને પોખે એથી વધુ મને શું જોઈએ? મન, વચન ને કરમથી હું લાખાની થઈ ચૂકી છું. હવે કઈ કેવું છે? તો મોકલાવું ચુંદડી? ચુંદડી મોકલવાની શી જરૂર છે? મારા લાખાની લોહિયાલ પાવડી એ જ મારી ચુંદડી. જીવતી રહે દીકરી. આ રે ચુંદડિયા ને નાળીએ મોકલાવવાને. આજે આ સાડી બીજ છે, બ્રાહ્મણીએ જરૂર નથી. અરે છે કોઈ ઓસરીમાં? લ્યો બેટા, લઈ જાઓ આ ગોરલ ની ચુંદડી. હા, વહોનો મારા ઉપર ચડેલો ભાઈબંધી નો ભાર ઓછો થઈ રહ્યો છે. હું મારી ગોરલ માટે મોકલું છું રત્ન આયર ની ચુંદડી. રત્ન આયર ની ચુંદડી? બાપુ, હું તો ચુંદડી ઓળી ચુકી છું, હવે મારાથી બીજા કોઈની ચુંદડી ઓળી નહીં. બાપુ, શું કહ્યું? ગોરલે ચુંદડી ઓળી લીધી? ક્યારે? શું છે આ બધું? સાચી વાત છે વે ભાઈ, ગોરલ મારા દેર ની ચુંદડી ઓળી ચુકી છે. કોણ છો તમે? તમારા ગોરલ ની જેઠાણી ને લાખા ની ભાભી. દીકરી, તારું સપન હું આ કરું છું? ઘરવાળા ને મને પૂછવાનો કોઈ અધિકાર નથી. ઘર નો ધણી હું છું, ઘરવાળા મારા ધણી નથી. પણ આયર, દીકરી નો ધણી તો કોઈ બીજો હોય છે, બાપ નહીં. રત્નાની ચુંદડી નું નક્કી કરતા પહેલા ગોરલ ને પૂછ્યું તો એની ઈચ્છા જાણીતી? આય રાણી, જીભ ભરખી રાખજો, નહીં તો. નહીં તો શું બોલો? નહીં તો શું? આય, કાંડામાં કળતર થતું હોય ને તો ઉતર મેદાનમાં. તે આય રાણી નું દૂધ પીધું છે
ને મે કઈ ગોલી નું દૂધ નથી પીધું. લાખ જોઈને લાખા પર ઘા કરનાર ને ખબર ન પાડી દો તો મારી ચનેતા નું ધાવણ. મહાદેવ ના મંદિર માં મારા દેર પર ઘા કરનાર, તને હજી માટી ભટકાણા નથી ને તો ખબર પડી જાત કે કેટલી વિશે જોર થાય છે. હું છડે ચોક દાયરા ને કહું છું કે ગોરલે મારા દેર લાખા ની ચૂંદડી ઓડી છે, માટે ગામ માં ગોળ હું જ વેચીશ. વીરા વેવાઈ, 11 ને દિવસે હું મારા લાખા ની જાન લઈને આવીશ ને વાસ્તે ગાસ્તે મારી ભણીને તેડી દઈશ. તૈયારી કરી રાખજો. બસ દીકરી શાંતિ થઈ ને હવે તને બાપ નું નાક વડાવીને ઘરની આપનો તગાદરો ચડાવી. આતા એવું તે કયું કાળું મો કર્યું છે મારા નણંદભાઈ કે તમે આમ થકો છો? ચૂપ રહો તમે, તમે વચમાં બોલતા નહીં. તમે અમે રાત લઈ બે બેનું આવ્યું છે એ જ કેવું છે ને તમારે? પણ અમે કાળું મો કરી નથી આવ્યા, બાપ ની વડાવી આવ્યું છે અને આયર ના ઘર માં આવ્યું છે. અમે ભલે રાતે આવ્યા હતા પણ અમે અમારા ગોરલબા ને રાત નહીં લેવડાવી હતા. તમારે એક વેણ પણ બોલવાની જરૂર નથી નણંદબા. હા હા, ને એને કહી દેજો કે ડેલી બાર પગ ન મારે, નહીં તો મારે ઓરડે તાળા મારવા પડશે. તાળું તો ભટકી ને હોય હતા, મારા નણંદબા ના પગ માં તો લાજ ની બેડીઓ ચડી છે, આબરૂ ના આડા પડવા પડી ગયા છે. પણ હું જાણું છું એ કયા માટીના દીકરાએ મારા નણંદબા ની વાત કરી તમારા કાન ભંગેર્યા છે. પણ જે દી ખૂટલ નો દીકરો મારી અડફેટે ચડી ગયો ને એ દી હું એના ભીહા વીખી નાખીશ. તરા થંભાળીને બોલો ભાવ ને તમારા ઓરડામાં જાઓ. જાઓ કોરલ. બાપુ માએ હેતી રમાડી નથી, પ્રીત નો પાલો મેં નથી જોયો. ઘરમાં હું કામની વિખવાત કરું છું બાપુ, ના ગમતી હો તો વા ઘોડીને લાવો, હોશે હોશે પી જઈશ. ના પાડો તો તમારી દીકરી નહીં. લાવો બાપુ લાવો, હું તો એમ જ માનીશ કે તમારો આપેલો વખ નો કટોરો મારી માં ના ધાવણ નો કટોરો છે. લાવો બાપુ લાવો, પણ કવે કરશો માં? મારા ગાળે તમારું હયું ના દુભાવશો. પણ બાપુ એટલું તો નક્કી છે કે હું આ જન્મને મારા આયડ ને ભૂલી નહીં શકું, નહીં ભૂલી શકું. તારે ભૂલવો જ પડશે ગોરલ, બીરા આયર નો બોલ કદી પાછો નહીં પડે. તો એ પણ કેમ ભૂલો છો બાપુ કે હું પણ તમારી જ દીકરી છું. બાપુ રત્નાની ચૂંદડી એને પાછી મોકલાવો ને કેવડાવો કે આયરાની જીવનમાં 1000 આયરની ચૂંદડી ઓડે છે. 100 વાત ની એક વાત, તારે લાખા ને ભૂલે રત્નાની ચૂંદડી ઓડવી જ પડશે. જોઉં છું કે કેમ નથી ઓડતી. નહીં આતા નહીં, આ હાથ લાખાનો છે, હૈયું લાખાનો છે, એ તો મારો જન્મ જન્મ નો સાથી છે. આ જન્મ રમા તો હું પરાઈ ચૂંટણી નહીં ઓળ. હાય રાણી, સવારની ભાત દેવા ગઈ તે દી આવો પણ નથી આવ્યો, અત્યારે તું આવ્યો. શું તેર ભોજાઈએ ત્યાં પાંચ પંથક નો પટેલ, એની ડેલી ના પથવારે ચડવું હોય તો ભલ ભલા મર્દ માણસ ના પગ થરથરે. ત્યાં તું ગઈ હતી? હું સમજી ગયો તને તારા દિયર ની પ્રીત ખેંચી ગઈ હશે, પણ ત્યાં જવાનું કારણ? મારા લાડકા દિયર ની લોહિયાર પાઘડી નું મૂળ લેવા. લાખા ની લોહિયાર પાઘડી નું મૂળ? શું થયું છે લાખા ને? અરે કઈ થયું નથી, મારા લાખા નું નામ લે એવો માટી નો દીકરો હજી આ પંથક માં પાક્યો નથી. એ તો રત્ના પીઠ પાછળ થી ઘા કર્યો ને એને જરાક વાગી ગયો. ઓય રત્ના નું અને એના ઉપર અમી નજર રાખનાર એ હીરા નું માથું તારી લેશ, એના કુળ નું નામ કે નિહાળ નહીં લેવા દઉં. ઉતાવળા ન થવાય, કોઈની હામે માથું ન નમાવનાર એ અભિમાની વીરાનું માથું સદાને માટે નમાવીને આવી છું. એટલે
વીરા આયરની દીકરીને મારી દેરાણી બનાવીને આવી છું. એને મારા લાખાની પાઘડીને ચુંદડી તરીકે ઓળી મન વચનથી મારી દેરાણી બનવાના કોલ આપ્યા છે. આયરાણી, આ તું શું બોલે છે? કઈ ગાંડી તો નથી થઈ ગઈ ને? એ વાત બને જ નહીં. ક્યાં વીરો આયર ને ક્યાં આપણે. ઝૂંપડીમાં રહીને રામપાતરમાં રાંધેલું ખાનારને મેલના સપના જોવા એ કાંડ પણ છે ગાંડી. આયરની દીકરીના બોલ અને કોલ કદી ફરતા નથી આયર. ઈ તો પોતાના બોલ હતું જીવતાની આવૃત્તિ આપતા જ કઈ. હવે આપણા નાતના રિવાજ મુજબ કાલે હવારે ચુંદડી અને નારિયેળ લઈને જાઓ અને ગામના પટેલિયાઓને ભેગા કરી ડાયરા વચ્ચે કહુંબો પીને ચુંદડી ઓડાડી આવો. કાલે ત્રીજનું મુહૂર્ત હારું છે ઓ આયર. આયરાણી, તું ગમે તે કહે પણ મને વિશ્વાસ નથી આવતો. ક્યાંક તું ઈ ભૂંડાને હાથે મારું અપમાન કરાવવા તો નથી મોકલતી ને? અરે એ હું બોલ્યા આયર, તમારું અપમાન એ આપણા કુટુંબનો અપમાન ને આપણા કુટુંબનો અપમાન કરનારનું તો હું લોહી પી જાઉં. મારા બોલામાં વિશ્વાસ રાખો અને કાલે હવારે જઈ જાઓ. અરે આયર, ગોરેલે મારી હામે એના બાપને કીધું છે કે એને લાખાની ચુંદડી ઓળી લીધી છે અને હવે બીજા કોઈની ચુંદડી નહીં ઓળે. એટલું યાદ રાખજો આયર કે હાચો પ્રેમ નાત જાતના બંધનો માનતો નથી. મેં ગોરેલની આંખોમાં તરવરતું લાખાનું હેત જોયું છે. એના હૈયા પર કોતરાયેલી લાખાની પ્રીત લખી છે. ઠીક છે, તું કહે છે તો હું કાલે જઈ આવીશ. બોલો આતા, એક વાત કહું. અરે તારી વાત પછી. ભોડા, આટલી હજી આ વાત પહોંચીને તે મને વાત પણ ન કરી. આતા, વાત તો કરું પણ પણ મને તમારી હું તમારી તમારી કરી રહ્યો છું ને મારી આમે હું ડોળા ફાડી રહ્યો છું. અક્કરમી જે દી તારો જન્મ થયો ને તે દીથી હું તારા લખણ જાણું છું. હે પણ જવા દે રત્ના. હા જા, જટ જઈને તૈયારી કર. આપણે આ અઠવાડિયામાં જ લગ્ન લેવા જોઈએ, સમજો. રાધેલું ધન ને કુંવારી કન્યા એ હાથ ન રહે. અને હવે ગાફેર રહીને આયાની નાક પર ભૂડું નથી દેખાડું, સમજો. જા ભલે હતા ભલે. હે રામ રામ ડાયરા ને રામ 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 રામ. આવો રામો, એ રાહો ઓછીતાના ભા, શું લુવાન ને ત્યાં રાખો ગણાવા ગયા તા? અરે ના રે બાપા, હું રાપુ લઈને સીધા. હવે હું કઈ લોઢા નથી ઉપાડતો, કારણ કે મારા ભાઈ લાખા એ તો મારા ખભાનો ભાર કેદીનો ઉતારી દીધો. પણ પણ શું આયર, આજે તીજ છે, વણ પૂછ્યું મુહૂર્ત. એટલે એમ થયું કે લાખાની ભાભી એ મારા માથે જે ભારની ગાંસડી મૂકી છે એ જીવતા જીવ ઉતારી આવું. વળી તારનારો પણ વીરા આયર સિવાય બીજો કોઈ ભાળતો નથી. રામ આયર, આ 25 ડાયરો છે, કોઈ રેજી પાજી નો નહીં ને. તું તો આયર નો દીકરો છો, પેલા ડાયરામાં બોલવું કેમ એ તો શીખ. ભાર ઉતારવો હોય તો ભેખડે ઉતારાય, અહીં ડાયરામાં નહીં, સમજો. હીરાયર, ભાર એટલે માથાનો ભાર નહીં, મારા હૈયાનો ભાર. હું મારા લાખાનું માગું લઈને આવ્યો છું. લાખાનું માગું કરતા શરમ નથી આવતી? ફટ રે ભોડા, તું આયર નો દીકરો નથી લાગતો. પગલું મારતા પહેલા એટલો તો વિચાર કરવો તો કયા મોડે તું મારી ગોરલ ની સુંદડી લઈને આવ્યો છો? મેં તને કેવડાવેલું મારી ગોરલ નું માગું મેં મોકલાવેલું? અરે તે તો નહીં, પણ તારી દીકરીએ કેવડાવ્યું છે. અરે તારી દીકરીએ તો મારા લાખાની ચુંદડી ક્યારની ઓળી લીધી છે? કોણે કહ્યું? મારા ઘરના માણસે. અરે તારા ઘરનો માણસ તો કાલ ઉઠીને કહેશે કે મારી દીકરીએ તારા ઘરનું પાણી ભર્યું, એટલે હું માની લઉં. હજી એ કહું છું કે જેવો આવ્યો છું એવો પાછો વળી જા. આય તારી સુંદડી એ ન હોય, ચોખાય ન હોય, અરે એનો ગોળો ન હોય, મારી ડેલીમાં તારું બહેણું એ ન હોય. અરે તારી જગ્યા તો અમારા પગના પગરખા પાય. અરે થોડા તારા ભાઈ ની સુંદડી આય નહીં, મહાણ માં હોય મહાણ માં જ હોય. બસ કર વીરાયણ, પૈસા નું આટલું અભિમાન સારું નહીં. મારા લાખાની સુંદડી મહાર માં મોકલનારો હજી સુધી આ ધરતી પર પાછો નથી. વીરા, ગોરલે મારા લાખાની ચુંદડી ઓળી છે એટલે એ મારી દીકરી થઈ.
મારા ઘરની લક્ષ્મી થઈ એટલે લાચાર છું, નહીં તો મને ગાળા આપનારના માતા દાણથી જુદા થઈ ગયા હોત. અરે મારા લાખાણી ચુંદણી મહાલમાં નહીં પણ તમારા બધાને દેવ મહાલમાં પહોંચી ગયા હોત. મારે હાફ ડોક કરવો પડે એ પેલા મારે દિલ્હી ની બહાર નીકળ, નહીં તો મારે ધક્કા મારીને. અરે ભલા બાણા, આયર ના દીકરાને ધક્કા મારવાના ના હોય, એને તો ટકોર જ હોય. તે જે મેળ મારે છે ને, એ જ મારા કાળજી તિરકોડે ખૂચી ગયા છે. વિરાયર, આજથી તારી દીકરી તો હું, અરે તારું ઘર પણ મારા માટે હરામ છે. વાહ રે દીકરી વાહ, તે તો મારા માથે ખરા ખરી ની આદરી છે. એક તો ઓલી આયરાણી આવી કાળજામાં કટાર ભોંકી ગઈ, એ ગાલું લોહી હજી ઉભો ન ઉકાણું ત્યાં તો ઓલો અભાગ્યો ડાયરા વચાળે આવી કપાળી મારી પાસે ઘા કરી ગયો. અરે ગગી, ગાયું ગયું ના સોદા આ રીતે નથી થતા. એના કરતા તો તું જન્મી વખતે તારા મોહાળ ની પાભરી તારા માથે નાખી, એના કરતા તારા ગળામાં પુરવી હોત ને તો વીરા આયર ના ખોરડે આવો વખત તો ના આવે. બાપુ, એવું તમે કયું પાપ કર્યું છે કે તમે? શ્રી મારી, તે પાપ કર્યું હોત તો તારો બાપ વીરો આયર આજે જીવતો જાગતો સામે ઉભો ન હોત. તો જાણસ દીકરી, મને મારા મોત કરતા એ મારી ને મારા કુટુંબ ની આબરું વધુ વાલી છે. એ હતું તને કહું છું બેઠા કે નાદાની માં કોઈ એવું પગલું ન ભરતી કાયરની નાતમાં મારું નાક વડાઈ જાય. એ જોજે બેટા કે તારી માને માથે ગાળ ન પડે. લોકો તારી માને ગાળ દેતા કહેશે કે એની માએ આવી હશે એટલે દીકરી આવી થઈ. એ હાટું બેટા તને હાથ જોડીને વિનંતી કરું છું મારી માવડી. ના ના બાપુ, કે તારી માને માથે ગાળ ન પડવા દેવી હોય, મારા ધોળામાં ધૂળ નાખી મારું મોત ન બગાડવું હોય બેટા, તો લાખાને ભૂલવો જ પડશે. લાખાને મનમાં વિચારો કાઢી નાખ. હા દીકરી, આજથી આ ડેલીના કોઈ ઓરડે તાળું નહીં હોય, તારી વાહે કોઈ પેરેગીર નહીં હોય, કોઈ ચાડિયો નહીં હોય. પણ એક વાત નક્કી સમજે કે ડાયરામાં ત્રીજી વાર મારું નાક ન વટાવવું હોય બેટા, તો ઘર છાલીને જ બેહી રહેજે. બસ બેટા, આથી બધું હું કઈ કહેવા નથી માંગતો. આ ખોરડાની લાજ તો તારે હાથ છે, તારે હાથ છે બેટા. ખોટા લાટ કોડ માં ઉછેલા તારા દિયર ના પ્રેમે તને આંગળી બનાવી દીધી છે. અરે ગાંડી, તું તો કહેતી હતી ને કે ગોરલે લાખાની પાઘડી ને ચુંદડી તરીકે ઓઢી તારી દેરાણી બનવાનો કોલ આપ્યો છે. એના બોલ અને કોલ ના વખાણ કરતા તું તો થાકતી નહોતી. આજે એ જ ઘરે થી આ તારા માટી ને ભૂંડી હાલત માં નીકળવો પડ્યો. હેરાણી કરો તો એવો ચડ્યો તો ત્યાં બેઠેલા એક એક જણ ના માથા વધે મોકલી દઉં. હેરાણી, બસ બસ આયા, હવે મારે કઈ નથી સાંભળવું. આઠ આટલી વરછટ થઈ તો ગોરલ ડેલી ની બહાર ન નીકળ, અને આ હું તમારી આંખમાં આંસુ. અરે આયર,
મરોદાની આંખોમાં આંસુ એ તો કાયરતાની નિશાની છે. આંસુ નથી પણ વીરા આયરના જયલા વેણોથી વિંધાયેલા હૈયાનું લોહી આંસુ ભરીને આંખીમાંથી વહી રહ્યું છે. આયરાણી બીજું કઈ સાંભળવા માંગતો નથી આયરાણી. પણ જો તારે તારી ચૂડલી ને ચાંદો સાબત રાખવા હોય તો તારે એ દાખેજી ની દીકરી નો ખ્યાલ છોડવો પડશે. લાગાને કહી દેજે આજ પછી કોઈ દી વીરાના ગામ સામે ભીત ન માંડે. ગોરલની હેત પ્રીત માં પૂળો મૂકે એનો વતાર સદા ને માટે મનમાંથી કાઢી મૂકે. અને સદાય જો એને મન માન્યું કર્યું અને ગોરલ નો પડછાયો પણ જોયો તો ઈ એના ભાઈ ભાભી ના મળતા જોહે. વાહ રે દીકરી વાહ, તે તો મારા માથે ખરા ખરી મ્યાદી છે. એક તો ઓલી આયરાણી આવી કાળજામાં કટાર ભોકી ગઈ. એ ગાલુ લોહી હજી ઉકાણું ન ઉકાણું ત્યાં તો ઓલો અભાગ્યો ડાયરા વચાળે આવી કપાટી મારી પાસે ઘા કરી. અરે ગગી, ગાયું ગરવું નો સોદા આ રીતે નથી થતા. એના કરતા તો તું જન્મી વખતે તારા મોહાળની પાભરી તારા માથે નાખી એના કરતા તારા ગળામાં પુરવી હોત ને તો વીરા આયરના ઘોડે આવો વખત તો ન આવ્યો હોત. લાગાને કહી દેજે ગોરલની હેત પ્રીતમાં પૂળો મૂકે એનો વતાર સદાને માટે મનમાંથી કાઢી મૂકે. સદાય જ એને મન માન્યું કર્યું અને ગોરલ નો પડખાયો પણ જોયો તો એના ભાઈ ભાભી ના મળતા જો હે. નહીં નહીં, ભાભી તમારી માં જ. એની ચૂડલી ને ચાંદલો અખંડ રાખવા માટે ગોરલ ને તો શું મારી જાતને પણ વિસરી જઈશ. લે ખાઈ લે લખા. મને ભૂખ નથી ભાભી. પણ બે દી થી તે કઈ ખાધું નથી ભાઈ. ભાભી એ વાત જવા દે, હવે કહું છું. પણ આમ કેટલો દીપ ભૂક્યો રહી ભાભી. ઠીક છે, જ્યાં લગન તું નહીં ખા ત્યાં લગન મારે માટે પણ અંજા હરામ છે. એ ભાભી હું ખાઉં છું. છોકરીઓ, 11 ના ગોરલ ના લગન લેવા આવ્યા છે. હા, વીરા આયરે નીકળતી વખતે મને ભાર દઈને કહ્યું છે કે તમારે ઘરે ખાસ નિમંત્રણ આપવું અને કહેવું કે રામ રૂપાદે અને લાખા એ ગોરલના લગન ની લાભ શીખવા આવવું જ પડશે. વીરા આયર ની આટલી બધી નીચતા, નાક વાળીને હાથમાં આપવાની હદે પહોંચી ગયો. ગોર મહારાજ, વીરા આયર ને કહેજો કે આટલું બધું અભિમાન સારું નહીં. લાખા, મારા એક જીવના હાટું હંધાઈને મારે શા માટે દખી કરવા. અમે તારી સાથે અરસપરસ પ્રીતના બંધનમાં બંધાવાના કોલ દીધેલા, હારે મરવાના અને જીવવાના સપના જોયા હતા. આજે મારા એ સપનાઓ ચૂરે ચૂરા થઈ ગયા. દેવા દીદી, જો તારી એ જ ઈચ્છા હોય તો તારા ચરણે
હું કમળ પૂજા કરી મારો દેહ પાડીશ, પણ કોઈના સુખ ની આડે નહીં આવું, કોઈનો જીવ હું નહીં દુખું. પણ મારી ગોરલ ને સુખી રાખજે પ્રભુ, ગોરલ ને સુખી રાખજે. આ ભાવે ન મળે આવતી ભાવ મેળાપ કરાવજે. જય શંભો. શું ગાંડ પણ છે ભાઈ? વિરાય કરેલા અપમાન ને કારણે મેં તને ગોરલ ને મળવાની ના પાડી. એનો વિચાર સદાને માટે તારા મનમાંથી કાઢી નાખવાની આજ્ઞા આપી. તારી ભાવીનો ચૂલો ભાંગશે, એ તારી પાછળ જુલી જુલી ને મરશે. ભાઈ નહી લાખા, તારું સુખ એ મારું સુખ, તારા ભાઈ મારી ભૂલ થઈ ગઈ. જા જા, હું તને મારી આજ્ઞામાંથી મુક્ત કરું છું, મુક્ત કરું છું બેટા. લાખા ચાલ તૈયાર થઈ જા, આપણે અત્યારે જઈને ગોરલ ને લઈ આવીએ. દીકરા ના ભાઈ, એનો કઈ અર્થ નથી. કા એનો વિચાર કરીએ તો એ પાપ લાગે. પણ કા હવે જીવવા જેવું કઈ જ રહ્યું નથી ભાઈ. આ કારણે તમારા ને ભાભી ને આઈ યાદ ઉભા છે. જેના હારે જીવવા મરવાના કોલ દીધા હતા એ જીવન માંથી ખસી ગઈ. ગોરલ વગર હું નહીં જીવી શકું ભાઈ. ગોરલ તો મારો આત્મા છે, ને આત્મા વગરનું આ શરીર શા ખપનું ભાઈ? પણ તું ગોરલ ને મળ્યો છે ખરો? એની ઈચ્છા જાણી છે ખરી? પણ ગોરલના રાજીપા વિના, ગોરલના રાજીપા વિના લગ્ન ની તૈયારીઓ નોતરા. મારું માન ઘરે બાપુની મરજી પ્રમાણે જીવવા જાઓ તો ધર્મ તો સચવાય છે, પણ લાખાને આપેલ કોળ સચવાતો નહીં. તું તો જાણે છે માં કે આયર ના છોડો પોતાના બોલ ને કોળ માટે તો જીવનની આહુતિ આપતા પણ પાછી પાણી ન કરે, પણ કોઈ કાળે એક ભાવ માં બીજો ભાવ ન કરે. એટલે માં તારી સામે જ આ જેલ નો વાટકો પીને હું મારા જીવન નો અંત આણું છું. એટલું જ માંગુ છું કે આ ભાવમાં નહીં તો આવતા ભાવમાં તું મારો ને લાખાનો સાથ કાયમ રાખજે. માં સાથ કાયમ રાખજે. કે નિશાન ચુકાઈ ગયો એનો અફસોસ થતો હશે કા? લાખાનું નિશાન અચૂક છે, પણ હારે જીવવા મરવાના કોલ દીધેલા એ આજે સાથ છોડીને એકલી જઈ રહી હતી એનું દખ થાય છે. અરે મારામાં વિશ્વાસ નહોતો, મારી પ્રીત અધૂરી હતી, મારી પ્રીતમાં વિશ્વાસ નહોતો. ના લાખા એવું નથી. તો પછી રત્નાની ચૂંદડી વડવાશે તૈયાર થઈ ગોરલ? એ ખોટું છે લાખા. પોતાના જીવ કરતા આબરૂ ની વાલી કરનારા બાપુ ની મમતા આગળ હું કઈ બોલી ન શકી. બાપુની આંખો ના આંસુએ મારી જીભ ફીકી લીધી લાખા. મારા મન ને મારી મરજી ગણી લગ્ન ની તૈયારી શરૂ કરી એમાં મારું શું વાંક? એમના મોત ને બગાડવા કરતા હું જ મોત ને ભેટવાની તક શોધતી હતી. આજ મા ની સામે આ ઝેર નો વાટકો પી હરગે સીધાવી તારી રાહ જોતી બેસી રહે. પણ એના કરતા એમ કર, આપણે અહીંથી ક્યાંક ચાલ્યા જઈએ. લખા એમાં આપને આબરૂ છે. નાતી લાવો મને એને સાથે સાથે મારી મરેલી માં ને ગાળ આપતા કહેશે કે એની માં એવી હશે એટલે દીકરી પણ ભાગેડું થઈ. મારા બાપ ની મોત બગડશે એને આબરૂ ધજાગરે ચડશે. લખા એને આબરૂ ધજાગરે ચડશે. તારી વાત સાચી છે ગોરલ. તો પછી હિંમત હોય તો તૈયાર જ છે. લગ્ન ના દિવસે હું તારે માંડવી આવીશ, બધાના દેખતા બધાની વચ્ચે હું તને ત્યાંથી લઈ જઈશ. અને ના હું તો આયર ના પેટ નો નહીં ગોરલ. તૈયાર રહેજે ગોરલ.
મને ખબર નતી લાખા કે તું આવો હલકો ને નીચ રહીનો હોઈશ. અરે જીભને વશમાં રાખ રત્ના, મારો હાથ વશમાં ન રહે પહેલા તું તારું મોઢું કાળું કર, નહીતર જીવ તો નહીં જવા દઉં. વિશ્વાસ રાખો, હું હારાવાના થશે. હાલો ઉઠો, કપડા પહેરી લે, હું બીજી બહેનોને બોલાવી લઉં. ઉઠો. જલ્દી કર, નહીં તો મન મરી જશે. ગોરલ, એ ગોરલ, જલ્દી કર.
મને તો કઈ સમજાતું નથી. કરી કરીને શું કરશે? હું કમાડ ઉભારી નાખું છું. મારી ગોર નો જીવ લીધો ને? ના બાપુ ના, એને કઈ ન કહેશો, એને કઈ નથી કર્યું, પણ થઈ ગયું છે. મારી કટારી તારી વેરણ થઈ? ના લખા ના, તારી કટાર મારી વેરણ નથી, એ તો મારી સહેલી છે સહેલી. અને ગોરા, તે અટાણ સુધી મને વાત પણ ન કરી. લખા તું હવે જા, તું હવે અહીંથી જા લખા, નહીં તો આ લોકો તને મારી નાખશે, લોકો મારી નાખશે. ગોરા ગોરા, આ જગતે ભેગા મળી પડે લૂંટી લીધું, લૂંટી લીધું મારા નસીબે, મારી પાસેથી મારી ગોરા છીનવી લીધી, લૂંટાઈ ગયો. પાણી બાપુ, પાણી બાપુ. ગોરલ, એ પાણી. ગોરલ, ગોરલ, જતી વખતે તું તારો ભાઈને માફ નહીં કરે, અને છેલ્લી વખતે તું તારા ભાઈને આપતું પાણી પણ નહીં પીએ. ગોરલ, તમને બહુ દુઃખી કર્યો બાપુ, મને માફ કરજો. દીકરી બાપુ, મને માફ કરી બધો જ વાત મારો ના ગોરલ બેટા, ગોરલ મારી દીકરી, બેટા મારે તને ચોરીએ ચડાવી હતી, એના બદલે મારે જ હાથે મારે તને ચિતાએ ચડાવી પડી. ખપેડો ફાડ્યો ભાઈ,
છેલ્લી વખત મારું બેનું મોડું પણ નહીં જુએ. જો અત્યાર લગન હું જીતતો હતો અને તું હારતો રહ્યો. ના પણ આજે આજે જિંદગીની લડાઈમાં તું જીતી ગયો, તું જીતી ગયો ભાઈ, તું જીતી ગયો, જીતી ગયો, તું જીતી ગયો. ના લખા ના, આજે પણ તું જીત્યો ને હું હાર્યો, લૂંટી લીધો. અરે ગોરલ તો તારી હતી અને તારી જ નહીં.